પાટણ જિલ્લા અને શહેરમાં રોજનો 10 મેટ્રિક ટન ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો તાત્કાલિક ધોરણે ફાળવવા પાટણ સાંસદ ભરતભાઈ ડાભી દ્વારા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પત્ર લખી માંગ કરાઈ। પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની સંક્રમણે હાહાકાર મચાવ્યો છે, ત્યારે શહેર અને જિલ્લાની તમામ કોવિડ-19 હોસ્પિટલો કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાઈ રહી છે। ત્યારે કોરોનાની મહામારીને પહોંચી વળવા અને કોરોના પોઝિટિવ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં હાલમાં 250 બેડની સુવિધા છે, તેની સામે વધુ 250 જેટલા બેડ કાર્યરત કરવામાં આવેલ છે। ત્યારે અહીં સારવાર અર્થે આવતા તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય મળી રહે તેમજ રેમડેસિવિર ઇન્જેક્શન સહિતની તમામ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે માટે પાટણના લોકપ્રિય જાગૃત અને એક્ટિવ સાંસદ ભરતસિંહ ડાભીએ બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિને પત્ર લખીને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે પાટણ સાંસદ ભરતભાઈ ડાભી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ સમક્ષ કરાયેલી લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે ધારપુર કોવિડ-19 હોસ્પિટલ સહિત જિલ્લાની અન્ય કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને સમયસર અને તાત્કાલિકના ધોરણે આરોગ્ય સુવિધા મળી રહે તે માટે રોજનો 10 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવા તેમજ કોરોનાના દર્દીઓ માટે મહત્વના ગણાતા એવા રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થા સહિતની આરોગ્ય સુવિધા તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવામાં આવે તેવી લેખિત પત્રમાં પાટણ એક્ટિવ અને જાગૃત લોકપ્રિય સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા કરવામાં આવી હોવાનું પાટણ ખાતેના તેમના અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।